नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? आज आपणे धोरण एक विषय पर्यावरण एमां पार्ट पांच अमे सवेनो पार्ट टू एटले के भाग बीजो भणवानो छे। आपणे पार्ट वन भाग एक मां सरस मजाना जोड़कणा गाई गया, गयो ने? बटाकू रे बटाकू नदी नी रेत माऊं तू बाळको ने बाव तू सपनो राजा कहेवातो, गयो तो आ जोड़कणो? कोबीज वालू पण गयुं, केळी वालू पण जोड़कणो गयुं। तो चलो तमारा पाठ्य पुस्तक में पान नंबर 51 खोलो जोई। कलरव चौकड़ी में पाना नंबर 51 खोलो बच्चा, आ रीतनुं हशे जो तमारुं पेज। सरस, तो एमां छे तमे उनाळामां खाता छो एनुं जूस पण पीता छो, पीवो छो ने? केसरी कलरनुं હોય, શું કહેવાય એને? ખાટો મીઠો મારો સ્વાદ બાળકોની હું આવું યાદ, ઉનાળામાં કરશો નવાજ સંતરા કહીને કરજો સ્વાદ। ઉનાળામાં બહુ જ ગરમી પડતી હોય, ગરમી પડે છે ને ત્યારે આપણે એને જે સંતરા હોય છે એ ખાઈએ છીએ, ખાવશો? એનો જ્યુસ પણ પીએ છે। તો ઉનાળામાં આ પીવાથી આપણને લૂંને ઓછું લાગે છે, એટલે કે આની કાચી કેરીનો સરબત, સંતરાનો જ્યુસ, એપલનો જ્યુસ આ બધું આપણે વધારે પડતું ઠંડાથી ના લેતા હોઈએ છીએ। એવી જ રીતના ચલો પાંચ નંબર 52 પર બીજું જોડાણ આપ્યું છે, જો જે બધા સરસ મજાનું ફૂલ છે, તમને યાદ આવતું જ હશે કયું ફૂલ હોય, કયું બહુ જ ગમે છે? ગુલાબ। ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ। બધા કેવા? ગુલાબ આપણને જોવાનું બહુ સરસ લાગે, તમે ગુલાબ જોવો તો આપણો જીવ પણ લઈ જાય, ક્યારે એને લઈ લઈ થાય છે ને, ગુલાબ પર હોય તો એથી સુંદર લાગે છે, એમાં અલગ અલગ હોય છે, તમે સફેદ, પીળો, કેસરી, લાલ ઘણા બધા પ્રકારના ગુલાબ જોયા છે, જોયા છે ને બધાએ? હવે તો ઇંગ્લિશ ગુલાબ પણ આવે છે, પાન થોડા જાડા ને એવા હોય, તો એનું ગુલાબનું એનું અંગ એનું જે પાંદડી હોય ને એકદમ કોમળ હોય છે, આપણે ઘણા ભગવાનની પૂજામાં ને એમાં વાપરીએ છીએ, વાપરો છો ને? પછી કોઈને કોઈ ગિફ્ટ આપવાનું હોય ત્યારે પણ આપણે એને ગુલાબને આપીએ છીએ। એવી જ રીતના સૌંદર્ય પ્રસાધન એમાં પણ ગુલાબ વપરાય છે, અગરબત્તીમાં પણ ગુલાબ ફૂલ વપરાય છે, પાંખડીઓનું બને ગુલકંદ એનું ગુલકંદ પણ બને છે, ગુલાબજળ બને છે, સાંભળ્યું છે ને ગુલાબજળ? સરસ, તો આપણે એને જોઈને બધા હેરાન થઈ જાય છે। ચલો આગળ છે બીજું ફૂલ જોવો, જોઈ હમણાં જ ગણપતિનો તહેવાર ગયો ને, તો તમારા મમ્મી પપ્પા તમારી સોસાયટીમાં કે ગામમાં ગણપતિ દાદા લાયા હશો તો એને હાર પહેરાયા હશે, પહેરાવતા તો એમાં તમે આ ફૂલ જોયેલું જ છે, જોજો કયું છે ફૂલ? ગલગોટો। પીળા પીળા ગોટા છે ફૂલમાં, એ ગલગોટા છે ફૂલહારમાં, એ ઝૂલે છે ના સૂંઘે એ બોલે છે। શું કે છે? પીળા પીળા ગોટા થાય ને સરસ મજા, આ ફૂલ જલ્દી ખરી જતું નથી, ગુલાબને આપણે બે વાર પાણીમાં પાણીમાં રાખી આખું થઈ જાય તો ખરી જાય, જ્યારે જે ગલગોટાનું ફૂલ છે એ સહેલાઈથી ઝીમરાતું નથી, ભગવાનના ફૂલહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને ન સૂંઘે શું થાય છે? બોલે છે। જોયું તમે બાળ મિત્રો આ જોડકણા? આ પણ તમારે જોડકણા તૈયાર સરસ મજાના કરી દેવાના રહેશે, તો ચલો હવે આપણે ખાલી જગ્યા રાખીશું, છો ને તૈયાર? સરસ, ખાલી જગ્યા તમારે સી ડબલ્યુ ની નોટમાં લખવાની છે। સી ડબલ્યુ નો રંગ કેવો છે? કેસરી કલરની નોટ છે, પૂરાનો કલર કેસરી છે ને, સરસ। તો ચલો એમાં તમારે ખાલી જગ્યા લખવાની છે, પણ જ્યારે પીડીએફ આવે ત્યારે તમારી સી ડબલ્યુ અને એચ ડબલ્યુ બંને ફ્રન્ટમાં લખવાનું રહેશે। ચલો એક નંબર લખો, રિંગ ઓન ખાલી જગ્યા રંગનું હોય છે, રીંગણ કેવા રંગનું હોય? બટાકા રીંગણનું સર ખાવશો? ખાવશો ને? જાંબલી કેવા રંગનું હોય? જાંબલી। ચલો બે નંબર, ટામેટાનું રંગ ખાલી જગ્યા
છે. ટામેટાનો રંગ કેવો હોય? તમે ખાવ છો ને, સલાડમાં પણ ખાતા હશો, અથવા તો નાના બાળકોને કાચુ ટામેટું પણ ખાવાની મજા આવે, આટલું મીઠું લાગે ને. તેનો રંગ કેવો હોય છે? લાલ. લાલ લાલ ટામેટું નદીએ નાવા જતું તું, ઘી ગોળ ખાતું તું, હસ હસ ને ડસ. આવું રમો છો, રમો છો ને તમે. તો ટામેટાનો રંગ કેવો હોય છે? લાલ. ત્રણ નંબર છે દૂધી. દૂધી ખાલી જગ્યા પર ખાય છે. દૂધી કારેલા ગલતા આ દૂધ ટીંડોળા સારા પર ખાય, શાકભાજી વેલા પર ખાય છે. દૂધી વેલા પર ખાય છે. ચલો ચાર નંબર. ખાલી જગ્યા